नमस्कार विद्यार्थी मित्रों, केम छो विद्यार्थियों? स्वागत छे तमारू अपना ऑनलाइन एजुकेशन प्लेटफॉर्म पर। विद्यार्थियों, आज आपणे धोरण 12 विषय कॉम्प्यूटर में प्रकरण नंबर 8 एमां आपणे आगळ वधीशुं। प्रकरण नंबर 8 छे जावामां क्लास अने ऑब्जेक्ट। एमां आजे आपणे विजिबिलिटी मॉडिफायर फॉर एक्सेस कंट्रोल एना विषे आपणे अभ्यास करशुं के एक्सेस कंट्रोल शू छे। तो एक्सेस कंट्रोल ए दृश्यतानी नियंत्रणनी बाबत छे, जेने विजिबिलिटी मॉडिफायर पण कहे छे। विद्यार्थी, ज्यारे आपणे वेरिएबल के मेथड ज्यारे आपणे डिक्लेर करता होईए छीए, आपणे क्लासनी अंदर डिक्लेर करता होईए, प्रोग्रामनी अंदर डिक्लेर करता, तो एनी नियंत्रणनी बाबत शू छे, ए एक्सेस कंट्रोल केटलो छे, એને કે તમે ક્યાં ક્યાં એક્સેસ કરી શકો અને કેટલો તમે એક્સેસ કરવા માંગો છો, એ વસ્તુ શું છે? તો કે નિયંત્રણ, દૃશ્યતા નિયંત્રણની બાબત છે। મોટા મોટા પ્રોગ્રામ હોય તો ક્લાસની અંદર ઘણી બધી મેથડ હોય, ઘણા બધા વેરિયેબલ હોય, તો તમે વેરિયેબલની દૃશ્યતા કેટલી રાખવી છે, એને તમારે એનો સુરક્ષા કેટલી રાખવી છે, એ તમારે જોવું પડે। તો જાવા છે એ મેથડ અને વેરિયેબલને સુરક્ષિત રાખવા 4 સ્તરની વિઝિબિલિટી આપે છે। તમે જાવાની અંદર 4 વિઝિબિલિટીનો ઉપયોગ કરી શકો, જેથી કરીને તમારું જે વેરિયેબલ કે મેથડ છે એ તમે સુરક્ષિત રાખી શકો, બહારથી કાંઈ કોઈ એક્સેસ કરી શકે નહીં। એના માટે આપણે 4 સ્તરની અલગ અલગ જે વિઝિબિલિટી છે, જે મોડિફાયર્સ છે, જે સુરક્ષાના જે પ્રકાર છે એ આપણે જોવાના છે। તો ચાલો શરૂ કરીએ આપણે પબ્લિકથી। तो पब्लिक छे ए प्रथम स्तर नो एक्सेस छे। केवो छे? तो के प्रथम स्तर नो एक्सेस छे। पब्लिक मेथड के चलनी बधी जग्याए विजिबल होय छे। गमे तमे वेरिएबल होय के मेथड होय, एने पेला जो तमे पब्लिक लगाड़ो तो ई शुं थई जाय, बधी जग्याए विजिबल हशे। एटले आनी विजिबिलिटी सौथी वधारे छे, जेने पब्लिक कहेवामां आवे। पब्लिक एटले तमे गमे एनो यूज करी शको, ओपन जेने कहेवामां आवे, बराबर। तो एनी विजिबिलिटी सौथी वधु छे, अने तमारे आगळ पब्लिक लगाड़ो तो एनी विजिबिलिटी छे ए बधी जग्याए होई शके। विद्यार्थी, आपणे खबर छे कि आपणे ज्यारे प्रोग्राम बनावता तो शरूआत आपणे लखीए पब्लिक, पब्लिक क्लास, पब्लिक स्टेटिक वॉइड मेन, तो एनो मतलब शुं थयो कि जी क्लास छे ए पब्लिकली छे, बराबर। ए बधी जग्याए तमे एनो उपयोग करी शको। अन्य सोर्स फाइल के पेकेजमांथी पण एक्सेस करी शकाय छे। अलग अलग जी सोर्स फाइल होय, बराबर, जी सोर्स फाइल होय કે પેકેજ છે એમાંથી પણ તમે એને એક્સેસ કરી શકો। તો એ કેવું છે? તો કે પ્રથમ સ્તરનું થયું, દાખલા તરીકે પબ્લિક, ફ્લોટ અને લેન્થ, બરાબર। ઉદાહરણ જોઈએ તો કેવી રીતે તમારે આગળ લખવું પડે પબ્લિક, તો ફ્લોટ અને લેન્થ આ શું છે? ડેટા ટાઈપ છે, અને આ શું છે? વેરિયેબલ। તો આ વેરિયેબલને આપણે પબ્લિકલી ડિક્લેર કરેલ છે, તો એની વિઝિબિલિટી શું થશે? સૌથી વધુ, અને તમે એને બધી જગ્યાએ તમે એને એક્સેસ કરી શકશો। હવે વાત કરીએ બીજા સ્તરની, ઈ છે પેકેજ। અહીંયા આવશે આપણે પેકેજ લે, તો એ બીજા સ્તરનો એક્સેસ છે કે જેને નિશ્ચિત નામ નથી। કેવો છે? તો કે બીજા સ્તરનો એક્સેસ છે, ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે। જ્યારે તમે વેરિયેબલ ડિક્લેર કરો અને એની આગળ તમે જે મોડિફાયર્સ છે એને એક્સેસ કંટ્રોલ, તમે એનો જે લગતા જે કીવર્ડ છે એનો ઉપયોગ ન કરો, તો એ કયો થાય? તો કે પેકેજ પ્રકારનું થાય, ડિફોલ્ટનું। દાખલા તરીકે અહીંયા મેં લખ્યું છે પબ્લિક, ફ્લોટ, લેન્થ, તો જે આની જે વિઝિબિલિટી છે એ પબ્લિક પ્રકારની છે। આ જે વેરિયેબલ છે એની વિઝિબિલિટી કઈ થશે? તો કે પબ્લિક પ્રકારની। પણ જો તમે અહીં કંઈ લખો નહીં અને ડાયરેક્ટ તમે વેરિયેબલ ડિક્લેર કરો તો કયા પ્રકારની વિઝિબિલિટી થશે? તો કે પેકેજ પ્રકારની, એટલે કે ડિફોલ્ટ પ્રકારનું એ એક્સેસ કંટ્રોલ છે અને એ ડિફોલ્ટ પ્રકારનું પ્રોટેક્શન છે। વિદ્યાર્થીઓ, આ છે બોર્ડની પરીક્ષામાં આમાંથી એકાદ પ્રશ્ન તો પૂછાશે, એટલે ખાસ આમાં ધ્યાન દેજો। દાખલા તરીકે ફ્લોટ અને લેન્થ આ એનું ઉદાહરણ છે, અને એનો ઉપયોગ પેકેજની બહાર થઈ શકતો નથી, બીજા સ્તરનું છે, એટલે કે આની જે સુરક્ષા છે એના કરતાં આની સુરક્ષા થોડીક વધુ હશે, બરાબર। 4 પ્રકારની અલગ અલગ સુરક્ષા છે, તો આની સૌથી આની જે સુરક્ષા સૌથી ઓછી હોય, આની સુરક્ષા એની થોડીક વધારે હોય, તો આ જે આના જે વેરિયેબલ છે એ વધારે તમે એક્સેસ કરી શકો, આને તમે ઓછું એક્સેસ કરી શકો। ચાલો વાત કરીએ હવે આપણે ત્રીજા સ્તરના એક્સેસ કંટ્રોલની, તો એ છે પ્રોટેક્ટેડ।
ત્રીજા સ્તરનો એક્સેસ છે અને વિઝિબિલિટી પબ્લિક અને પેકેજ કરતા ઓછી છે. બરાબર, ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે કયા પ્રકારની છે, તો કે ત્રીજા સ્તરનો છે અને એની જે વિઝિબિલિટી છે ને પેકેજ અને પબ્લિક અને પેકેજ કરતા ઓછી છે. તો કે આ જે બે વિઝિબિલિટી છે એના કરતા ઓછી છે, એટલે આમાં સુરક્ષા વધી જાય. આ બે કરતા આમાં સુરક્ષા વધારે છે. તો વેરિયેબલ કે મેથડ છે એને તમે એમાં સુરક્ષિત વધારે તમે રાખી શકો, બીજા છે એ કોઈ એનો ઉપયોગ કરી શકે નહીં. ઇનહેરિટન્સ સાથે વાપરી શકાય છે. એનો ઉપયોગ કેવી સાથે કરી શકો, તો કે ઇનહેરિટન્સ સાથે આ પ્રોટેક્ટેડ જી છે એનો તમે ઉપયોગ કરી શકો. હવે વાત કરીએ આપણે પ્રાઇવેટની, તો પ્રાઇવેટ છે એ ચોથા સ્તરનો એક્સેસ છે અને વિઝિબિલિટી સૌથી ઓછી હોય છે. વિઝિબિલિટી સૌથી ઓછી એનો મતલબ શું, તો સુરક્ષા વધારે હોય, તો બધી જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો નહીં. તો ઉચ્ચ કક્ષાની સુરક્ષા પૂરી પાડે છે, આ છે એ સૌથી વધારે સુરક્ષા પૂરી પાડે. તમારા જે વેરિયેબલ કે મેથડ તમે ડિક્લેર કરો, તો જો તમે એને પ્રાઇવેટલી ડિક્લેર કરો તો એ છે એમાં સુરક્ષા વધી જાય, બીજા એને એક્સેસ કરી શકે નહીં. એક્સેસ બહારથી જે એક્સેસ થતું હોય તો એનાથી તમે સુરક્ષિત રાખી શકો, તો મેથડ છે એના વેરિયેબલ છે ડેટા છે એ તમે વધુ સુરક્ષિત રાખી શકો. તે ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરું પાડી અને ડેટાને છુપાવે છે. આપણે એન્કેપ્સ્યુલેશન આગળના પ્રકરણમાં ભણી ગયા કે એ છે એ બહારથી ડેટા છે એ છુપાવવાને આપણે એન્કેપ્સ્યુલેશન કહીએ છીએ. તો પ્રાઇવેટની અંદર ડેટા એન્કેપ્સ્યુલેશન પૂરી પાડી અને એ ડેટાને છુપાવે છે અને આપણો જે ડેટા છે એ વધારે સિક્યોર થઈ જાય છે. તો એનું ઉદાહરણ લઈએ, તો ઉદાહરણ કેવી રીતે, તો કે પ્રાઇવેટ ડબલ લેન્થ અને વિથ. વિદ્યાર્થીઓ જો અહીંયા આપણે બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે, ડેટા ટાઈપ કઈ લીધી છે ડબલ, પણ આની વિઝિબિલિટી આપણે મોડિફાયર છે એ આપણે પ્રાઇવેટ લીધેલું છે, જેથી કરી અને આની સુરક્ષા વધી જશે અને એની વિઝિબિલિટી શું હશે, સૌથી ઓછું. તો વિદ્યાર્થીઓ આપણે એક્સેસ મોડિફાયરમાં જોયા કે ચાર જાવા છે એ ચાર સ્તરના અલગ અલગ સુરક્ષા એ આપે છે, એમાં પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. પબ્લિક છે એની સુરક્ષા સૌથી ઓછી છે, પ્રાઇવેટની પબ્લિક કરતાં વધારે છે. પબ્લિક કરતાં પેકેજની સુરક્ષા થોડીક વધારે છે, પેકેજ કરતાં પ્રોટેક્ટેડની સુરક્ષા વધારે છે. અને જો સૌથી વધારે તમારે સુરક્ષા જોતી હોય તો આ તમારે પ્રાઇવેટનો ઉપયોગ કરવો પડે. વિદ્યાર્થી તમને સરળ રીતમાં સમજાવું કે આપણે ગાર્ડન હોય, બગીચો હોય, તો એ કેવો હોય, પબ્લિક કહે ને, કે પબ્લિક ગાર્ડન છે આ, તો બધાનો ઉપયોગ કરી શકતા હોય પબ્લિકમાં, આ બધા પબ્લિક પ્લેસ હોય એનો બધા ઉપયોગ કરી શકે. પછી પેકેજની વાત કરીએ તો આપણો જે શેરી હોય, ગલી હોય, બરાબર, એમાં બધા વ્યક્તિ ના આવતા હોય, જેમાં રહેતા હોય એ બધા આવતા હોય, બીજા પણ આવતા હોય, પણ સુરક્ષા થોડીક વધારે હોય. બરાબર, એક્સેસ શું હોય, તો આના કરતાં થોડો ઓછો હોય, આનો ઓપન હોય. આગળ વાત કરીએ તો આપણું મકાન હોય, ઘર હોય, તેને પ્રોટેક્ટેડ તરીકે તમે લઈ શકો, કે ઘરની અંદર આપણે આપણા જ ઘરના પરિવારના સભ્યો હોય તો શું હોય, તો કે જે પબ્લિક અને પેકેજ કરતાં એને એક્સેસ શું હોય, ઓછો, બધા છે એ ઘરનો ઉપયોગ ન કરી શકે. બરાબર, આપણે ઘરના પરિવારના સભ્યો કરી શકતા હોઈએ. પછી વાત કરીએ પ્રાઇવેટની, તો સૌથી ઉચ્ચ કક્ષાની સુરક્ષા હોય, એટલે આપણું જે ઘર હોય એની અંદર આપણો રૂમ હોય, આપણો પર્સનલ રૂમ હોય, તો એમાં બધા આવી શકતા હોય નહીં, આપણે આવી શકતા હોય, મા બાપ આવી શકતા, બીજા કોઈ આવી શકતા હોય નહીં. તો શું છે, તો કે આ સૌથી ઉચ્ચ પ્રકારની સુરક્ષા છે. વિદ્યાર્થીઓ આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય છે.